આપણે જાણીએ અજાણીએ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડતા હોઈએ છીએ। કોઈના અહંકારને ઠેસ ન પહોંચાડો। ઘણી વખત આપણે મેણું મારતા હોઈએ છીએ પણ મેણાના લીધે ઘણી વખતે લોકો મરી પણ જાય છે। તમને આ વસ્તુ અજુગતી લાગે પણ હું તમને એક દાખલો કહેવા માંગુ છું। લોક સાહિત્યમાં એમ કહેવાય છે કે એક વહુનું મૃત્યુ થયું અને એના અંતિમ સંસ્કારમાં જ્યારે એને ઘીથી બાળતા હતા ત્યારે બધા અંગો ગળી ગયા પણ એક ગાંઠ જેવી વસ્તુ ગળતી નહોતી। ત્યારે એક બુઝુર્ગે એમ કીધું કે આ દીકરીને એની સાસુએ એકવાર મેણું માર્યું હતું, ના ભાઈ તારા બાપે તારામાં મીઠું પણ નથી નાખ્યું। તમે કોઈને મેણું મારો એ લોકો ભૂલી શકતા નથી, કદાચ એ મરી પણ જાય પણ વર્ષો સુધી એ મેણું એમને યાદ રહે છે। હું પુસ્તકો લખું છું એનું કારણ શું છે? કારણ કે જ્યારે તમારી પત્ની તમારી માતાનું અપમાન કરે છે અને જ્યારે કોઈ તમને જોતું નથી ત્યારે તમે એક ખૂણામાં જઈ અને રડવાનું શરૂ કરી દો છો। હું લખું છું કારણ કે ઓફિસમાં તમારા બોસે તમને બરતરફ કરવાની ધમકી આપી હતી અને તમે સતત ભયમાં છો અને અસલામતી અનુભવો છો। મારે લખવાનું કારણ એ પણ છે કે તમે તમારા સમયનો ઇંચે ઇંચનો ઉપયોગ કરીને સખત મહેનત કરી રહ્યા છો પણ હજી પણ પૂરતા પૈસા કમાતા નથી। હું એટલા માટે લખું છું કે સફળ અન્ય લોકોની જેમ તમારી પાસે યોગ્ય કુશળતા નથી। હું એટલા માટે પુસ્તકો લખું છું કારણ કે તમે તણાવ, ચિંતા, હતાશ, સ્વશંકા, વ્યસન અને તમારા સ્વાસ્થ્ય, નાણાકીય બાબતો અને ભવિષ્ય વિશેની ચિંતાઓ જેવી વ્યક્તિગત સમસ્યાઓ સામે સતત સંઘર્ષમાં રહો છો। હું એટલા માટે લખવા માંગુ છું દોસ્ત કે તમારી પાસે સારી ગુણવત્તાની સામગ્રી તો છે પરંતુ તમે તમારી કમાણીને યોગ્ય ઠેરવી શકતા નથી। મારા લખાણથી હું લોકોને મદદ કરવા એટલા માટે માંગુ છું કારણ કે મેં મારા જીવનમાં આ બધા તબક્કાઓ જોયા છે અને આવા અનેક સંઘર્ષોમાંથી પસાર થયો છું। પણ તમને મારા અનુભવો એટલા માટે કહેવા માંગુ છું કે જેથી કરીને તેમાંથી તમે શીખી શકો અને તમારું જીવન વ્યવસ્થિત કરી શકો। મનોવૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોને વાગોળી વાગોળીને ઉકેલો લાવવાનો પ્રયત્ન કરું છું। હમણાં એક ઓનલાઈન મીટિંગમાં બહુ સારા લેખક જેક કેનફિલ્ડ સાથે સમય મળ્યો હતો, એમાંથી એક વસ્તુ શીખવા મળી કે ઈ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ ઓ, એટલે ઇવન્ટ પ્લસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ આઉટકમ। કોઈએ તમારું અપમાન કર્યું અને તમે એને કેવો રિસ્પોન્સ આપો છો એના ઉપરથી તમારું પરિણામ નક્કી થાય છે। જેણે અપમાન કર્યું છે એ શબ્દો તો તમને વેધી નાખવાના છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં, પણ તમે એનો કેવો જવાબ આપો છો એના ઉપર તમારું પરિણામ નિર્ભર છે। છેલ્લે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જસ જીવન અપ જસ મરણ, કર દેખો સબ કોઈ, કહાં લંકપતિ લે ગયો કહાં કરણ ગયો ખોઈ।